सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्रीमती एम एस लखाणी कन्या विद्यालय वती हूँ धर्मिष्ठा त्रिवेदी आप सौ वाला बाड़कों हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आज इंग्लिश स्पोकन नी अंदर कार्ड एटले के टेन्स विषय की समझूती मेळवीए। सौथी पहला तो आपणे कार्ड शीखता पहला एनी अंदर घणा बधा वर्ड्स आवे छे एनी पण माहिती लईए। तो एमा कार्डनी अंदर सौथी पहला आवे छे सादो वर्तमान कार्ड। सादो वर्तमान कार्ड ने अंग्रेजी में सीम्पल प्रेजेंट टेन्स कहेवाय छे। तो विद्यार्थी मित्रों, अत्यारे आपणे आ वीडियोनी अंदर सीम्पल प्रेजेंट टेन्स जेना वाक्यो छे ए बोलता शीखीशुं। सौथी पहला तो ए लखाय कई रीते ए पण अहींया जोईए। तो चलो सीम्पल प्रेजेंट टेन्स ना वाक्यो जोईए। सौथी पहला वाक्यनी रचना कई रीते बने। सीम्पल प्रेजेंट टेन्स एटले के सादो वर्तमान काळ छे एनी वाक्य रचना कई रीते होय, तो के कर्ता प्लस क्रियापदनुं वर्तमान काळनुं रूप प्लस कर्म। कर्ता एटले शुं? तो के जे व्यक्ति आ कार्य करी रही छे, बराबर, तो एने कर्ता कहेवाय। अने कार्य जे रीते करे छे तो ए क्रियापद, अने शुं करे छे कार्यमां तो एने कर्म कहेवाय, बराबर। धारो कि एनु आपणे उदाहरण जोईए तो के हूँ क्रिकेट रमूँ छू, तो हूँ छे ए कर्ता छे अने रमूँ छू एटले क्रियापद छे, रमवानी क्रिया छे, अने क्रिकेट ए कर्म छे। तो एनु आपणे इंग्लिश थशे आई प्ले क्रिकेट, आई प्ले क्रिकेट। ગુજરાતીમાં શું કરાય? તો કે હું ક્રિકેટ રમું છું, એનું વાક્ય રચના થશે કર્તા કર્મ અને ક્રિયાપદ। પણ અંગ્રેજીમાં કર્તા ક્રિયાપદ અને કર્મ એવી રીતે વાક્યની રચના બનશે। તો સાદા વર્તમાન કાળની અંદર આઈ પ્લે ક્રિકેટ આવી રીતે વાક્યને વંચાય, અને ઓળખતા પણ શીખીશું આપણે સાદો વર્તમાન કાળ છે એ વાક્યમાં સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય એ પણ આપણે એના અમુક વર્ડ્સ છે એ શીખીશું। તો ચાલો એના પછીના અમુક વાક્ય છે એ આપણે જોઈએ। એક્ઝામ્પલ તરીકે હી પ્લેઝ ક્રિકેટ, હી પ્લેઝ ક્રિકેટ એટલે કે તે ક્રિકેટ રમે છે। જો સાદો વર્તમાન કાળમાં જે રૂપ છે ક્રિયાપદનું એમાં ક્રિયાપદ કયું છે? તો કે પ્લેઝ હી। આમાં તમને પાંચમા અને છઠ્ઠા ધોરણની અંદર તમારે અંગ્રેજી ગ્રામરમાં ક્રિયાપદના રૂપો શીખી ગયા હશો, તો એની અંદર જે ક્રિયાપદ છે અહીંયા પ્લે, તો હી સી, બરાબર, હી અને સી જેવા શબ્દો અહીંયા હોય, સ્પેલિંગ હોય, તો ત્યાં પ્લેઝ લગાડવામાં આવે છે, એસ લગાડી દેવાનું। તો એમ સિયા છે, તો સિયા છે એ છોકરી છે, તો છોકરીમાં પણ ક્રિયાપદમાં પ્લેની સાથે એસ લગાડવામાં આવે છે। તો સિયા પ્લેઝ ક્રિકેટ, હેમા પ્લેઝ હાઈડ એન્ડ સીક, આઈ સિંગ અ સોંગ એટલે કે હું ગીત ગાઉં છું, સી ક્લીન્સ રૂમ એટલે કે તેણી રૂમ સાફ કરે છે, નેહા રીડ્સ બુક એટલે કે નેહા ચોપડી વાંચે છે, શ્રેયા કુક્સ મેગી એટલે કે શ્રેયા મેગી બનાવે છે। તો આ એક એના એક્ઝામ્પલ હતા સાદા વર્તમાન કાળના। હવે સાદો વર્તમાન કાળ વાક્યમાં છે કે કેમ એ ઓળખવું હોય તો એના અમુક શબ્દો આવે છે, જે શબ્દ તમારે યાદ રાખવાના હોય છે। તો એ શબ્દ આપણે જોઈએ। સૌથી પહેલાં આવે છે ઓલવેઝ, ઓલવેઝ એટલે હંમેશા, ડેઇલી એટલે કે રોજ, એવરી ડે એટલે કે દરરોજ, સમટાઈમ્સ એટલે કે કેટલીક વાર, ટુડે એટલે આજે, ઓફન એટલે અવારનવાર, યુઝલી એટલે મોટે ભાગે, ઓકેશનલી એટલે પ્રસંગોપાત, રેરલી હાર્ડલી એટલે ભાગ્યે જ, નોર્મલી અથવા તો જનરલી એટલે એને કહેવાય સામાન્યપણે। જ્યારે વાક્યની અંદર આ જે બધા શબ્દ હું બોલી એ શબ્દ જો વપરાતા હોય તો એ જનરલી વાક્ય સાદો વર્તમાન કાળ જ છે, બરાબર। આ જે શબ્દ છે એ શબ્દ યાદ રાખવાના। જ્યારે તમે વાત કરો છો ત્યારે વાતમાં અવારનવાર જો શબ્દ આવતો હોય તો ઓફન એવો શબ્દ તમારે લગાડવાનો, અને જો કોઈ વાક્ય તમારે ઓળખવું હોય તો એ વાક્યની પાછળ જો આવા શબ્દ આવે, ધારો કે મેં તમને આગળ એક ઉદાહરણ આપ્યું આઈ પ્લે ક્રિકેટ ઓલવેઝ, આઈ પ્લે ક્રિકેટ ઓલવેઝ એટલે કે હું હંમેશા ક્રિકેટ રમું છું, અથવા તો આઈ પ્લે ક્રિકેટ એવરી ડે
तो के हूँ दररोज क्रिकेट रमू छूँ। तो आवी रीते जारे तमने वाक्य जोवा मळे त्यारे वाक्य सादो वर्तमान काल में हशे। अने तमारे पण आवी रीते तमारी हररोजनी दररोजनी जे क्रिया छे ए बोलवी होय त्यारे सादो वर्तमान काल रज वापरवानुं। अने एने जे वाक्य रचना मैं तमने देखाड़ी छे कर्ता प्लस क्रियापद प्लस कर्म ए रीते वाक्य बनावानुं। अने तमारे सौथी पहला तो जे क्रियापद छे वर्तमान कालना ए क्रियापद तमारे खास पाका करवाना थशे। क्रियापद एटले कया कया? तो के प्ले, सिंग, कूक, पुट, मूकवू एटले टूंकमां मूकवू, लेवू, देवू, रमवू, रोवू, पछी जोवू, हसवू, तो आ बधुं क्रियापद छे। तो ए क्रियापदने वर्तमान कालमां कई रीते लखाय तो ए तमे धोरण 5 अने 6 ना अंग्रेजी ग्रामरनी अंदर आवे छे, तो तमे ए जोई लेजो अने वाक्य बनावानी ट्राई करजो। चलो त्यार पछी हवे आपणे नवो काळ छे सादो भूतकाळ। तो सादो भूतकाळने अंग्रेजीमां कहेવાશે सीम्पल पास्ट टेन्स। सीम्पल पास्ट टेन्स विषे हवे आपणे जोईए के सादो भूतकाळ एटले कई रीते, एमां वाक्यनी रचना जोईए। कर्ता प्लस क्रियापदनुं भूतकाळनुं रूप वत्ता कर्म, एटले कि कर्ता एटले कि आपणे, आपणे जे क्रिया करता होईए बराबर, तो एने पहेला लेवानुं। कर्ता हूँ क्रिकेट रम्यो, हूँ क्रिकेट रम्यो एटले रमी लीधुं, हवे रमतो नथी, हूँ क्रिकेट रम्यो तो बराबर। तो हूँ एटले आई अने क्रिकेट छे ई कर्म छे एटले छेल्ले आवशे। अने रम्यो, रम्यो एटले प्लेड। अने अहींया तमारी क्रियापदनुं भूतकाळनुं रूप रम्यो तो के प्लेड, खावू तो ईटन, एटले आ रीते तमारे क्रियापदनुं भूतकाळनुं रूप पण तमारे पांचमां अने छठ्ठा धोरणमां आवे छे तो एने वापरता शीखवानुं। तमने एम थाय कि आ क्यां यूज करवानुं छे? तो आवा जारे वाक्य बनावो त्यारे तमारे क्रियापदनुं भूतकाळनुं रूप तमारे वापरवानुं थशे। पछी गायू एटले कि मैं एक गीत गायू એટલે ગાઈ લીધું છે બરાબર, હવે નથી ગાતો, ભૂતકાળમાં ગાયું હતું, તો ગીત ગાયું, ગીતને આપણે કહેવાય સિંગ સોંગ, સોંગ સિંગ છે, હવે સિંગનું ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ શું થાય? તો કે સંગ થઈ જશે બરાબર। તો તમારે ખાસ અંગ્રેજી ગ્રામરમાં પાંચમું અને છઠ્ઠું ધોરણ ખાસ અંગ્રેજી ગ્રામર જો તમે તમારી પાસે હોય તો તમે જોજો જરાક એની અંદર, અને ક્રિયાપદના જે ભૂતકાળના રૂપ છે એ પણ તૈયાર કરજો। અને ભવિષ્યમાં તમારે ક્યારેક આવી રીતે ભૂતકાળના વાક્ય બોલવાના થાય તો આ રીતે વાક્ય રચના બનાવી અને બોલવાની કોશિશ કરવાની બરાબર। અને જો તમે વાક્ય બોલવાના પ્રયત્ન કરશો તો તમે ઇંગ્લિશમાં બોલી શકશો। આપને ખ્યાલ છે કે આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે આપણે ગુજરાતીમાં ગમે એવું વાક્ય આપે ને આપણે બોલી શકીએ, એમાં કંઈ વિચારવાની જરૂર હોય નહીં। પરંતુ ઇંગ્લિશ સ્પોકનની અંદર તમારે કોઈ પણ વાક્યની શરૂઆત ઇંગ્લિશમાં તો કરવી જ પડશે બરાબર। એટલે તમે એવું લાગે તો થોડા થોડા શબ્દો છે એને અંગ્રેજીમાં વાપરતા શીખો, જેથી કરીને તમે જો થોડાક શબ્દો વાપરતા શીખશો તો આખું વાક્ય પણ તમને અંગ્રેજીમાં બનાવતા પણ શીખી જશો અને બોલતા પણ આવડી જશે। ચાલો ત્યાર પછી આપણે એના એક્ઝામ્પલ જોઈ લઈએ। એના એક્ઝામ્પલ છે હી પ્લેડ ક્રિકેટ, યુ પ્લેડ કેરમ, નેહા સંગ સોંગ, સીમા કુકડ મેગી, રિયા ક્લીન્ડ રૂમ, આઈ વોશ્ડ ક્લોથ। જો અહીંયા વચ્ચેના જે પદ છે એ ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે, પ્લેનું પ્લેડ થઈ જાય, સિંગનું સંગ થઈ જાય, કુકનું કુકડ, ને ક્લીન કરવું એટલે કે સાફ કરવાનું ક્લીન ડ, અને વોશ્ડ વોશનું વોશ્ડ એટલે ઈડીનું રૂપ ત્યાં લાગે। તો અહીંયા એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હતું। હવે સાદો ભૂતકાળ વાક્યમાં વપરાયેલો છે એના માટેના અમુક વર્ડ્સ છે, એ વર્ડ્સ આપણે જોઈ લઈએ કે ભાઈ આ વાક્ય છે એ સાદો ભૂતકાળનું જ છે, તો એના માટે આપણે અમુક વર્ડ્સ અહીંયા લખેલા છે એ પણ આપણે તૈયાર કરી લઈએ। યસ્ટરડે એટલે કે આઈ પ્લેઇડ ક્રિકેટ યસ્ટરડે, એવી રીતે પણ બોલાય। સી સંગ સોંગ લાસ્ટ ડે, એમ પણ બોલી શકાય। તો આજે તમને છેલ્લે શબ્દ અત્યારે મેં લખીને આપેલા છે એ બધા શબ્દ જ્યારે વાક્યમાં વપરાય ત્યારે એ વાક્ય સાદા ભૂતકાળનું છે એમ કહેવાય। તો યસ્ટરડે એટલે ગઈકાલે,
लास्ट डे अथवा तो लास्ट टाइम, लास्ट वीक, लास्ट मंथ, लास्ट ईयर, लास्ट नाइट, पची धेट डे, एट धेट टाइम, इन धोस डे, फ्यू डेज बेक, धेट डे, अगो एंड धेन। तो आ रीते जारे शब्द वपराय त्यारे वाक्य छे भूतकाळ सादो भूतकाळ मां हशे। तो विद्यार्थी मित्रों अत्यारे आ वीडियो नी अंदर मात्र आपणे सादो वर्तमान काळ अने सादो भूतकाळ शीख्या। तो तमारे होमवर्क नी अंदर तमे जे कार्य करो छो तो ए कार्य जो सादा वर्तमान काळनुं होय तो ए सादा वर्तमान काळनुं वाक्य बनावी अने एनुं अंग्रेजी करता शीखजो। ए ज रीते जो ए वाक्य भूतकाळनुं होय सादा भूतकाळनुं तो ए सादा भूतकाळनुं वाक्य बनावी अने एनुं अंग्रेजी करता शीखजो। अने रेग्युलरली तमारे दररोज तमारे कोई पण वाक्य जारे बोलो छो एमां थोड़ूक तो अंग्रेजी एप्रूव करवू ज पड़शे तो तमे इंग्लिश से स्पीक करी शकशो। बराबर, तो अत्यारे आपणे आ वीडियो में आटलू राखीए। बराबर, त्यार पछी आपणे सादो भविष्यकाळ छे ई नेक्स्ट वीडियो में जोईशुं। त्यां सुधी आवजो।